વાદી પોલીસ મથકના શૌચાલયમાંથી નેપાળી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાદી પોલીસ મથકના કેમ્પસમાં આવેલા શૌચાલયમાંથી 28 વર્ષીય નેપાળી યુવકની લાશ મળી આવી હતી. પોલીસે શૌચાલયના બંધ દરવાજાને તોડીને જોતા તેમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી, જેની ઓળખ પદમ નેપાળી તરીકે થવા પામી છે. આ યુવક નેપાળથી આવ્યો હતો, જોકે તે પાડી ડે કેમ ઉતર્યો તે જાણી શકાયું નથી. તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં તપાસ કરતા તેને કેટલાક બુટલેગરો સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ તપાસ પાડી પોલીસ કરી રહી છે. વલસાડ જિલ્લાના પાડી પોલીસ સ્ટેશનની હદમાં પાડી પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડમાં બહારના ભાગે સંડાસ અને બાથરૂમ યુરિનલ માટે બનાવવામાં આવેલું છે અને ત્યાં ગઈકાલે સાંજના 6:15 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિકની બહારના ભાગે નિયંત્રણ કરતા જીઆરડીના સભ્યને પેશાબ લાગતા યુરિનલ લાગતા તેણે બાથરૂમમાં ચેક કરતા અંદરના ભાગેથી બંધ હતું. 2-3 વખત ચેક કરતા અંદરના ભાગે બંધ મળી આવતા તેમણે અન્ય નિલેશભાઈ નામના જીઆરડી જવાનને જાણ કરી લીધી હતી અને તેઓએ પણ તપાસ કરતા દરવાજો અંદરના ભાગેથી બંધ હોવાનું માલુમ પડેલું. ત્યારબાદ પીએસઓ અને થાણા અમલદારને આ બાબતની જાણ કરતા દરવાજો અંદરથી બંધ હોય દરવાજાને લાત મારી અને તોડી નાખવામાં આવેલો અને અંદર જઈને જોતા એક ઈસમ જેણે ટેપ જોડે યુરિનલ ટેપ જોડે પોતાનો પટ્ટો અને બૂટની શૂઝની દોરીથી ગળે ફાંસો આપી અને મરણ ગયેલા હાલતમાં જણાઈ આવેલા હતા. તે અનુસંધાને થાણા અમલદાર દ્વારા પીએસઓની અકસ્માત મોત લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામે પોલીસના સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવેલા છે, જેમાં ઈસમ 3 વાગે આવે છે અને પીએસઓ જોડે ગાંધીવાડી જવું છે તેવી બાબતે પૃચ્છા કરતો જણાઈ આવે છે અને ત્યારબાદ તે કમ્પાઉન્ડમાં ફરતો જણાઈ આવે છે અને તે દરમિયાન તેણે બીજા એક મહિલાના ફોનથી પણ પોતાના પરિવારને જાણ કરી લીધી હતી. આ ઈસમ જે મરણ જનાર છે તેના પાસે તેના ખિસ્સામાંથી રોકડા પૈસા અને પદમ નેપાળીનું એક નેપાળ દેશનું કાર્ડ મળી આવેલું છે અને આ કામનો જે માણસ છે મરણ જનાર તેનો ભાઈ સુનિલ કરીને છે, જે ઉમરગામ ગાંધીવાડા વિસ્તારમાં બેકરીમાં કામ કરે છે અને આ જે સુનિલ છે એ છેલ્લા 7 વર્ષથી ઉમરગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સુનિલભાઈની પૂછપરછ કરતાં સુનિલભાઈ જણાવે છે કે ગઈકાલે સવારે 7 વાગે એના ભાઈ પદમનો ફોન આવેલો અને પદમે જણાવેલું કે હું ઉમરગામ ખાતે આવી રહેલો છું અને ત્યારબાદ બપોરે 3 વાગે પણ ફોન આવેલો હતો અને 17:00 વાગે આ બાબતે પૂછા કરતાં તે અન્યના ફોનથી વાત કરેલો, સંપર્ક થઈ શકેલો નહીં અને બાદમાં પોતાના શેઠ જોડે રાત્રે 9:15 વાગ્યાના સુમારે તેના શેઠને વાત કરતા કે પાડી ખાતે મારા ભાઈનો ફોન આવેલો છે, પાડી પોલીસ સ્ટેશનની બહાર હોવાનું જણાવતો હતો